फ्रेंड्स बधा मजा में छो ने। तो आज आप गणित में आगळ भणीशुं। तो ए पहला मैं बोर्ड पर केटलीक संख्या लखेली छे ए आपणे जोई लईए शुं करवानुं छे। बराबर, चलो जुओ अहींया शुं लख्युं छे मैं 45। केटला लख्या छे? 45। बराबर, हवे तमारे मने आमांथी कहेवानुं छे कि कई संख्या दशक छे अने कई संख्या एकम छे। तमे आगळ भणीने आव्या छो। बराबर, चलो तो कोण कहेशे मने आमां दशक कयो थशे? बाळको बोलो जोईए कयो थशे? 4। वेरी गुड, तो 4 શું થશે આપડા? દશક। બરાબર, ચાલો હવે એકમ કયો થશે આપણો આમાંથી? કયો થશે? 5। સરસ, તો 5 શું થશે આપણો? એકમ। બરાબર, તો સમજ પડી ગઈ બાળકો? ચલો હવે બીજી સંખ્યા લખી છે। કઈ સંખ્યા છે આ? 11। તો હવે આમાં દશક અને એકમ કયા થશે? બોલો જોઈએ કયા થશે? 1 દશક અને 1 એકમ। બરાબર ને, ચાલો લખીએ આપણે અહીંયા 1 દશક 1 એકમ। બરાબર, તમે આ આગળ ભણેલું જ હતું। તો હવે આજે આપણે ગણિતમાં પ્રકરણ 8 દશક અને એકમ ભણીશું। તો બાળ દોસ્તો હવે આપણે એમાં આગળ જોઈએ। તો ચાલો બાળ મિત્રો હવે આપણે એમાં આગળ અભ્યાસ કરીએ। તો અહીંયા એક છોકરી છે, એ શું કહે છે? મને મદદ કરો। તો એ શું કહે છે? કાકા, હું 18 રૂપિયાની પેન્સિલ ખરીદવા ઈચ્છું છું। મારી પાસે ફક્ત 10 રૂપિયાની કેટલીક નોટ અને 1 રૂપિયાના સિક્કા છે, તો મારે તમને કેટલી નોટ અને સિક્કા આપવા જોઈએ? તો આ છોકરીને 18 રૂપિયાની પેન્સિલ ખરીદવી છે, બરાબર, તો પણ એની પાસે શું છે? ફક્ત 10 રૂપિયાની કેટલીક નોટ છે અને 1 રૂપિયાના સિક્કા જ છે। તો હવે એવું કહે છે કે મારે કેટલી નોટ અને સિક્કા આપવા જોઈએ, એમાં મને મદદ કરો। તો કાકા કહે છે 18 રૂપિયા એટલે 10 રૂપિયાની એક નોટ અને 1 રૂપિયાના 8 સિક્કા। જુઓ અહીંયા દેખાય છે તમને આ 10 રૂપિયાની નોટ અને 1 રૂપિયાના કેટલા સિક્કા આપવા પડે? 1 2 3 4 5 6 7 અને 8, એટલે 18 રૂપિયા થઈ ગયા। આ 10 ને 8 18 રૂપિયા, તો એણે 18 રૂપિયા આપવા માટે 10 રૂપિયાની નોટ અને 1 રૂપિયાના 8 સિક્કા આપવા પડે। બરાબર, ચાલો હવે 35 રૂપિયા આપવા માટે મારે કેટલી નોટ અને કેટલા સિક્કાની જરૂર પડે? હવે છોકરી પાછી શું પૂછે છે કે હવે મારે 35 રૂપિયા આપવા હોય તો મારે કેટલી નોટ અને કેટલા સિક્કાની જરૂર પડે? તો કાકા કહે છે કે તું મને 10 રૂપિયાની 3 નોટ અને 1 રૂપિયાના 5 સિક્કા આપ। હવે કેટલા આપવા પડશે ને? 10 રૂપિયાની 3 નોટ એટલે 30 રૂપિયા થઈ ગયા અને 1 રૂપિયાના 5 સિક્કા એટલે 35 રૂપિયા। બરાબર, એટલે એવું કહે છે કે 10 રૂપિયાની 3 નોટ અને 1 રૂપિયાના 5 સિક્કા આપ। છોકરી હવે શું કહે છે? સારું કાકા, તો અરે મને કહે તો તારે પેન્સિલ કેટલી જોઈએ છે? કાકા કહે છે કે હવે તું મને કહે કે તને કેટલી પેન્સિલ જોઈએ છે? તો છોકરી શું કહે છે? એક પણ નહીં, મને મારું ગૃહકાર્ય કરવામાં મદદ કરવા બદલ કાકા તમારો આભાર। તો બાળ મિત્રો અહીંયા મેં રમકડાની દુકાન બનાવી છે, પણ આ દુકાનમાં ખરીદવા માટે 2 જ વસ્તુ રૂપિયાનો ઉપયોગ કરવાનો છે, 1 10 રૂપિયાની નોટ અને 1 રૂપિયાના સિક્કા। બરાબર, ચાલો તો આપણે હવે જોઈએ એમાં। ડીંગળું જોઈએ છે, આની પ્રાઇસ કેટલી છે?
આની કિંમત છે 55 રૂપિયા. જોઈએ છે? ચાલો તો મને પહેલા રૂપિયા આપો. લેવા તમારું ડીંગલું. થેન્ક યુ. વેલકમ. તો જુઓ બાળકો, આ એને 55 રૂપિયાનું ડીંગલું લીધું, બરાબર? તો એના માટે મેં કીધું હતું કે 10 રૂપિયાની જ નોટ અને 1 રૂપિયાના સિક્કા લેવાના હતા. તો 55 રૂપિયા લેવા માટે એણે 10 10ની કેટલી નોટો લીધી છે? 5, એટલે 50 રૂપિયા, અને 1 રૂપિયાના 5 સિક્કા. તો આટલા રૂપિયા મને એમણે આપ્યા, બરાબર? એટલે થઈ ગયા 55 રૂપિયા, 10 10ની 5 નોટ અને 1 રૂપિયાના 5 સિક્કા, એટલે 55 રૂપિયા. બરાબર બાળકો? શું જોઈએ છે બેટા તને? ડોનર્સ. ડોનર્સ જોઈએ છે. કેટલા રૂપિયાનું? 24 રૂપિયાનું છે. આ કેટલા રૂપિયાનું છે? 24 જોઈએ છે. તો લાવો રૂપિયા. લો આ તમારું ડોનર્સ. તો બાળ મિત્રો, હવે આણે કેટલા રૂપિયાનું લીધું? 24 રૂપિયાનું, બરાબર? તો એના મને કેટલા રૂપિયા આપ્યા એના માટે? 24. તો એ માટે 10 10ની 2 નોટ અને 1 રૂપિયાના કેટલા સિક્કા? 4, બરાબર? ચલો, 10 10ની 2 નોટ એટલે 20 રૂપિયા, અને 1 રૂપિયાના 4 સિક્કા એટલે 1 2 3 4 એટલે કેટલા રૂપિયા? 24. બરાબર બાળ મિત્રો, સમજ પડી હવે તમને પણ કે 10 રૂપિયાની નોટ અને 1 રૂપિયાના સિક્કાથી ખરીદી કરવી હોય તો કઈ રીતે રૂપિયા આપવાના, બરાબર? તો હવે આપણે એમાં આગળ પ્રવૃત્તિ જોઈએ. તો બાળ મિત્રો, આપણે આની આગળ જોયું કે કોઈ પણ વસ્તુ ખરીદવા માટે આપણે 10 રૂપિયાની નોટ અને 1 રૂપિયાના સિક્કાનો ઉપયોગ કર્યો હતો, બરાબર? તો એ જ રીતે અહીંયા કેટલીક વસ્તુઓ આપેલી છે. હવે આ વસ્તુ આપણે ખરીદવી હોય તો એના માટે કેટલી નોટ અને સિક્કા જોઈશે એ અહીંયા આપણે શું કરવાનું છે? દોરવાનું છે, બરાબર? ચાલો તો હવે પહેલું જોઈએ. પહેલું શું આપેલું છે આપણને? ચોપડી. શું આપેલું છે? ચોપડી એટલે કે પાઠ્ય પુસ્તક. એની કિંમત કેટલા રૂપિયા આપેલી છે? 20 રૂપિયા. કેટલી? 20 રૂપિયા. તો હવે બાળકો બોલો કે 20 રૂપિયા આપણે આપવા હોય તો કેટલી નોટ અને સિક્કા આપવા પડશે? ચાલો, આપણે જોઈ લીધું છે આગળ, બરાબર ને? તો 20 રૂપિયા આપવા હોય એટલે આપણે કેટલી આપવી પડશે? 10 10ની 2 નોટ એટલે 20 રૂપિયા, બરાબર ને? તો અહીંયા આપણે દોરવાનું છે. તો કઈ રીતે દોરશું? આ રીતે. બરાબર બાળકો? થઈ ગયું 10 ને 10 20 રૂપિયા. ચાલો હવે એના પછીનું શું આપ્યું છે આપણને? પાણીની બોટલ. શું આપ્યું છે? પાણીની બોટલ. એની કિંમત કેટલા રૂપિયા આપણને આપેલી છે? જુઓ જોઈએ, 32 રૂપિયા. તો હવે આમાં બોલો કે 10ની નોટ કેટલી અને સિક્કા કેટલા આપવા પડશે 1 રૂપિયાના? ચલો બોલો, હવે તો તમને આવડશે જ, આપણે જોઈ લીધું, બરાબર ને? ચલો બોલો જોઈએ કેટલા આપવા પડશે? 10ની 3 નોટ અને 2 1 રૂપિયાના સિક્કા. વેરી ગુડ, સરસ આવડી ગયું તમને. તો અહીંયા હવે આપણે એને દોરીશું. તો કેટલી નોટ દોરવાની છે અહીંયા આપણે? 10ની 3. આ 8, આ 2 નોટ અને આ 3, એટલે 3 નોટ થઈ ગઈ 10 રૂપિયાની, અને 2 1 રૂપિયાના સિક્કા. થઈ ગયું બાળકો? તો હવે સમજ પડી ગઈ ને તમને મેં અહીંયા કઈ રીતે દોર્યું બે. હવે ત્રીજું આપણને શું આપ્યું છે? કલર બોક્સ. તો કલર બોક્સ ની કિંમત કેટલા રૂપિયા આપણને કીધી છે? 55 રૂપિયા. તો હવે આ જે છે એ તમારે તમારી જાતે દોરવાનું રહેશે, બરાબર? તો આ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું જ છે. તો તમારા પાઠ્યપુસ્તકમાં તમારે આ બે મેં અહીંયા શીખવાડ્યું છે એ રીતે, અને ત્રીજું તમારી જાતે દોરવાનું રહેશે.
બરાબર બાળ મિત્રો? તો બાળ દોસ્તો, આપણે આની આગળ નોટ અને સિક્કા દોર્યા હતા. હવે આપણને અહીંયા ઉલટું આપેલું છે. શું કીધું છે કે નોટ અને સિક્કા મળીને કેટલા રૂપિયા થાય? તો અહીંયા આપણને 10-10ની કેટલીક નોટ અને 1 રૂપિયાના સિક્કા દોરીને આપેલા છે અને આપણે ગણવાનું છે કે નોટ અને સિક્કા મળીને કેટલા રૂપિયા થાય. તો પહેલું ઉદાહરણ આપણને આપેલું છે, જુઓ એમાં તમને દેખાય છે 10 ની 3 નોટ. તો 10 ની 3 નોટ એટલે કેટલા રૂપિયા થશે? 30 રૂપિયા લખીને આપેલું જ છે, બરાબર? ચલો હવે એની બાજુનું જુઓ. તો એની બાજુમાં જુઓ 10-10ની કેટલી નોટ આપેલી છે? 2. અને સિક્કા કેટલા આપેલા છે 1 રૂપિયાના? 1, 2 અને 3. તો બોલો બાળકો, કેટલા રૂપિયા થશે? 10-10ની 2 નોટ એટલે 20 રૂપિયા અને 1-1ના 3 સિક્કા એટલે 23 રૂપિયા. તો અહીંયા આપણે લખીશું 23 રૂપિયા, બરાબર? સમજ પડી બાળકો કઈ રીતે કરવાનું છે? તો હવે તમને બીજા 3 ચિત્રો નીચે આપેલા છે સિક્કા અને નોટના, બરાબર? તો એ તમારે તમારી જાતે ગણીને લખવાના રહેશે. તો બાળમિત્રો, આજે નોટ અને સિક્કા ગણવાની મજા આવી ને? તો હવે તમે પણ દુકાન પર જાઓ ત્યારે આ રીતે ગણીને આપજો, બરાબર? ફરી મળીશું, ત્યાં સુધી બાય બાય.